काव्य एक प्रार्थना, कवी नानालाल, साहित्य प्रकार प्रार्थना। कवि नानालालनो जन्म 16 માર્ચ 1870 ना थयो हतो। तेओ कवि दलपतरामना पुत्र हता। तेओ गुजराती उपरांत फारसी भाषा पण जाणता हता। तेओ शिक्षक अने शिक्षण अधिकारी तरीके कार्यरत रही चुक्या हता। तेमणे काव्य, वार्ता, नाटक, नवलकथा अने विवेचन क्षेत्रे पोतानुं प्रदान आप्युं छे। गुजराती साहित्यने डोलन शैलीनी भेट तेमणे आपेली छे। तो विद्यार्थी मित्रों, हवे आपणे काव्यनी शरूआत करीशुं। आ काव्य प्रभु अंतर्यामी नामना प्रार्थना काव्यमांथी लेवामां आव्युं छे। तेना अहीं 4 चरण लेवाया छे। पिता पेलो वागे जगत विंट तो सागर रहे, अने वेगे पाणी सकळ नदीना ते गम वहे। बहु तेवी नीति मुझ जीवनने सर्व चरणी, दयाना पुण्यना तुझ प्रभु महासागर बने। अहीं आ काव्य पंक्ति में कवि कहेवा मांगे छे कि जगत जेम चारे बाजू पाणी थी घेरायेलू छे, तेम मारे चारे बाजू प्रभु व्यापक रूपे वेलायेलो छे। नदीनुं जळ जेम अतिवेगे दरियामां मळे छे, તેમ હું પણ બિંદુ બનીને પરમાત્મા રૂપી સિંધુમાં ભળી શકું છું તેવી કૃપા પ્રભુ મારા ઉપર કરજો। સહુ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નિરખો, મહાજ્યોતિ જેવું નયન શશિને સૂર્ય સરખો। દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, પ્રભુ એ સૌથી પરપરમહુ દૂર ઉડતો। પ્રસ્તુત પંક્તિમાં કવિ કહેવા માગે છે કે પ્રભુના અદ્ભુત રૂપમાં કવિને સૂર્ય અને ચંદ્રની તેજસ્વીતાનું દર્શન થાય છે। ત્રણેય લોક અને દશે દિશાઓમાં પ્રભુની વ્યાપકતાને કવિ જોઈ શકે છે। પસે બ્રહ્માંડોમાં અમ ઉર વિશે વાસ વસતો, તું આગેમાં આગે પણ સમીપમાં નિત્ય હસતો। નમો આત્મા ડાળી નમન લરતી દેહ નમજો, નમો કોટી વારી વરી પ્રભુ નમસ્કાર જહજો। વળી કવિ કહે છે કે બ્રહ્માંડની સાથે મનુષ્યના હૃદયમાં પણ ઈશ્વરનો વાસ છે, તેથી તે આપણી નજીક છે। આવા પરમ કૃપાનું પરમાત્માને કવિ લડી લડીને કોટી કોટી વંદન કરે છે। હે પ્રભુ, મારા હૃદયના સઘળા ભાવ મારી ઇન્દ્રિયો થકી તમારા ગુણગાન ગાવામાં સમર્થ બને, રત રહે, તેમજ મન વચન કર્મથી જે કંઈ શુભાશુભ કરું તે માટે મને ક્ષમા આપી મારો સ્વીકાર કરજો। મારું સર્વસ્વ તમારા ચરણોમાં અર્પણ છે। વળી પ્રભુ કહે છે કે બ્રહ્માંડની સાથે મનુષ્યના હૃદયમાં પણ ઈશ્વરનો વાસ છે, તેથી તે આપણી નજીક છે। આવા પરમ કૃપાનું પરમાત્માને કવિ કોટી કોટી લળી લળીને વંદન કરે છે। કવિ કહે છે કે હે પ્રભુ, મારા હૃદયના સઘળા ભાવ મારી ઇન્દ્રિયો થકી તમારા ગુણગાન ગાવામાં સમર્થ બને, રત રહે, તેમજ મન વચન કર્મથી જે કંઈ શુભાશુભ કરું તે માટે મને ક્ષમા આપી મારો સ્વીકાર કરજો। મારું સર્વસ્વ તમારા ચરણોમાં અર્પણ છે। આ રીતે પ્રસ્તુત પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુની વ્યાપકતાની વાત કરતા પોતાના હૃદયમાં રહેલી આધ્યાત્મિક દ્રષ્ટિનો આપણને પરિચય કરાવે છે।